બાળકો જય શ્રી કૃષ્ણ જ્ઞાનપથ વિદ્યાલયમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ બીજાનો અંગ્રેજી વિષય ભણવાનો છે. કાલે આપણે અંગ્રેજીમાં ગુજરાતી નામના અંગ્રેજી નામ લખો એવું શીખાતા એશિયામ પાના નંબર 17 ઉપર, અને મેં તમને એશિયામાં પાના નંબર 17 પૂરવાના પણ કીધા હતા. પૂરી લીધા બધાએ? ઈ પૂરવાના છે અને ઈ શીખવાના પણ છે, કેમ કે ટૂંક સમયમાં તમારી પરીક્ષા છે તો એમાં ઈ પૂછાવાના છે, બરાબર. જો આજે પણ મેં બોર્ડ ઉપર ગુજરાતી નામ સામે અંગ્રેજીમાં લખો એવું લખેલું છે, આજનો વિષય બરાબર આ પાના નંબર 18 ઉપર છે. જે આપણે કાલે શીખાતા ને ઈ સાદા નામ હતા, સાદા ગુજરાતી નામના અંગ્રેજી સ્પેલિંગ હતા, અને આજે આજે છે ઈ શું છે, કાના વાળા છે. કયા છે? સાદા નથી, કાના વાળા નામના ગુજરાતી નામના અંગ્રેજી સ્પેલિંગ આજે આપણે લખવાના છે. આપણે સાદો કક્કો, અંગ્રેજી સાદો કક્કો અને અંગ્રેજી કા વાળો કક્કો શીખી ગયા છીએ. એમાં મેં તમને કીધું હતું કે સાદા કક્કામાં અને કા વાળા કક્કામાં બંનેમાં સ્પેલિંગ કેવા હોય, સાદા કક્કાને સરખા હોય અને કા વાળો કક્કો લાગે, સાદા કક્કાની પાછળ કાનો લાગે ત્યારે પણ એનો સ્પેલિંગ શું થાય, સરખો જ થાય. ચાલો જોઈએ. આપણને પેલા એ પૂછે સ મીંડા વાળો સ એટલે સા હ, તો સ મીંડા વાળા સા નો સ્પેલિંગ આપણે શું શીખાતા કાના વાળા કક્કામાં, તો કે એસ એચ અને કાના નો એ ગણવાનો, કાના નો શું ગણવાનો આપણે, એ ગણવાનો. પછી હ, હ નો શું થાય, એચ એ, પણ આપણે પાછળ એ લખવાનું નહીં. જ્યારે પાછળ કાનો આવતો હોય ને ત્યારે આપણે એ પાછળ એ લખવું પડે, પણ હ શું છે, સાદો છે એટલે એમાં પાછળ એ લખવાનો આવશે નહીં. ચલો પછી રા મ, તો રા નો સ્પેલિંગ શું થાય, રને કાના રા નો, તો રનો આ અને આ કાના નો એ. આપણે જુઓ જ્યારે કાના વાળા શબ્દના સ્પેલિંગ લખતા હોય ને ત્યારે કાના નો શું ભણવાનું, આ એ છે ને એમ સમજવાનું કે કાનામાં કાનાનો એ કરેલો છે. સાદા કક્કામાં આપણે એ લખી છે પણ ઈ છે નો મૂળાક્ષરનો આર એ લખી છે, બરાબર. અને આમાં આપણે એમ ભણવાનું કે આ પાછળનો શેનો છે, આપણે કાનાનો એ કરેલો છે. પછી મ, તો મનો સ્પેલિંગ થાય એમ એ, પણ આપણે શું કરવાનું છે, ખાલી એમ પાછળ એ લખવાનો નથી. અને વચાય રા મ. પછી રાજ, તો રાજમાં રાનો સ્પેલિંગ શું કરશું, ફરીથી આર એ અને જનો જે, બરાબર. ફોર લાઈનમાં લખતા હોય એવી જ રીતના સ્પેલિંગ લખાવા જોઈએ. પછી દાસ, તો દાનો ગને કાના દાનો શું સ્પેલિંગ શીખાતા કાના વાળા કક્કામાં, તો દાનો થાય ડી એ અને સ સસલાનો સ, તો સનો એસ. આવી રીતના એક એક અક્ષર જોઈ અને એનો સ્પેલિંગ લખવાનો એટલે આપણને આવડે. પછી પાનો, તો કોને કાના પાનો સ્પેલિંગ શું શીખાતા, પાનો સ્પેલિંગ થાય પી એ અને લનો એલ અને વચાય પા લ. પછી કાજલ, તો કોને કાનો કા, તો કાનો સ્પેલિંગ કે, કનો કે, કાનાનો એ, કા જો, જો જનો સ્પેલિંગ જી એ અને લનો એલ, કાજલ. પછી સાવન, તો સને કાનો સા, સાવનો વી એ અને લનો એન, આમાં પાછળ એ લખવાનો નહીં. પછી ધારા, તો ધાનો સ્પેલિંગ ડી એચ એ ધા અને રાનો સ્પેલિંગ રનો આર પેલા. હવે જોજો આમાં આમાં આપણે પાછળ એ કરવાનું છે, તો તમને એમ થાય કે આ દીદી બધે માં ના પડે એ નહીં કરવાનો, તો આમાં કેમ એ કરવાનો, આમાં એટલા માટે એ કરવાનો કેમ કે આમાં રની પાછળ કાનો આવેલો છે અને ખાલી ર વચાય, આ રીતે આપણે લખી તો આને ધાર વચાય અને ધારા વચાય નહીં. કાનાનો એ આપ
આપણે પાછળ કરવો પડે પાછળ એ ક્યારે કરવાનો થાય જ્યારે છેલ્લો અક્ષર કાના વાળો હોય ત્યારે જ પાછળ એ આવે બાકી એકય નામમાં પાછળ એ આવશે નહીં આ ખાસ ધ્યાન રાખવાનું છે અત્યાર સુધી દીદીએ કીધું કે ગમે ત્યારે આપણે નામ લખતા હોય ત્યારે પાછળ એ આવે નહીં પણ એમાં બીજી વાત ધ્યાન રાખવાની કે જ્યારે શબ્દનો પહેલો છેલ્લો અક્ષર કાના વાળો હોય ત્યારે પાછળ એ આવશે બરાબર ચલો હવે છે ભારત તો ભાનો સ્પેલિંગ શું થાય ભાનો થાય બી એચ એ રનો આર એ અને તનો પી પાછળ એ કરશું ના આમાં એ કરવાનો નથી કેમ કે કાના વાળો શબ્દ નથી કેવો છે કેવો અક્ષર છે સાદો અક્ષર છે હવે સામે આવી જાઓ સામે પણ આપણે એવી જ રીતના એક એક અક્ષર લેવાનો અને એનો સ્પેલિંગ લખવાનો છે હવે જુઓ આ નામના સ્પેલિંગ તમને ક્યારે લખતા આવડશે જ્યારે તમને સાદો અને કાના વાળા કક્કો આવડે ત્યારે જ આ સ્પેલિંગ લખતા આવડે એટલે પેલા માટે આપણે પેલા ખાસ અંગ્રેજી કક્કો શીખવો પડે અને ઈ ન આવડે તો આપણને નામના અંગ્રેજી આવડે નહીં એટલે કક્કો આખો યાદ રહેવો જોઈએ કે જ જલેબી નો જ આવ્યો તો તરત યાદ આવવું જોઈએ કે જલેબી ના જનો સ્પેલિંગ શું કીધો તો દીદી તો જનો સ્પેલિંગ આપણે શું શીખાતા જનો થાય જે એ આવી રીતના એક એક અક્ષર નો તમે સ્પેલિંગ લખો ને તોય તમને આખું નામ આવડી જાય અંગ્રેજીમાં લખતા પછી મ મરચી નો મ તો મ નો સ્પેલિંગ શું શીખાતા આપણે મ નો શીખાતા એમ એ પછી ન નગારાનો ન અને નને કાનો ના છે તો પેલા તો ન નો શું કરીએ આપણે એન હવે આમાં પાછળ એ લખવાનો છે કેમ કે પાછળ કાનો છે નકારાને શું વચાય જ મ ન વચાય એને જ મ ના કરવા માટે પાછળ શું કરવો પડે કાનાનો એ કરવો પડે પછી પાયલ તો પ પાનો સ્પેલિંગ પી એ પછી વાય નો સ્પેલિંગ ય નો સ્પેલિંગ વાય એ અને લ લ નો એલ પાછળ એ આવે નહીં કેમ કે લ સાદો છે કાના વાળો નથી આમાં ન છે એ કાના વાળો હતો એટલે આપણે પાછળ એ કરવો પડ્યો પછી દયાલ તો દ દડાના ધનો સ્પેલિંગ શું થાય ડી એ યતીશ ના ય નો વાય પાછળ કાનો છે એ લ નો એલ દયાલ પછી રાધા તો જો ધારાની જેમ જ છે રાધા ધારાનું ઊંધું રાધા થાય જો ધારા રાધા ચલો રા નો સ્પેલિંગ આર એ અને ધ ધા નો સ્પેલિંગ ડી એચ એ પેલા સિવાય પાછળના એકય અક્ષર પહેલી એબીસીડી ના આવે નહીં ખાલી પેલો મૂળાક્ષર જ પહેલી એબીસીડી નો લખવાનો પાછળ બધા બીજી એબીસીડી ના આવે અને એ પાછા કેવી રીતના લખવાના આપણે ફોર લાઈન માં લખતા હોય ને એવી રીતના જો આ બધા અક્ષર આમ સીધા એક લાઈન માં આવવા જોઈએ જો તમે જોજો દીદી લખ્યા ને બધા જે મૂળાક્ષર છે ને બધા એક લાઈન માં ઉતરે પાછળ તો તમારે એવી જ રીતના વ્યવસ્થિત રીતે લખવાના છે પછી રઝાક તો રમકડાના રનો સ્પેલિંગ આર એ પછી ઝા તો ઝનો ઝેડ પાછળ કાનો છે એટલે એનો એ અને ક કબૂતરના કનો કે રઝાક પછી છે નારહણ તો નનો એ કાનાનો એ રમકડાના રનો આર
હણાપેના હણાનો રણો આર અને એ ઉડી જાય અને હણાપેના હણાનો એન ના ર હણ પછી એ પૂછે પાવન તો કનો પી કાનાનો એ પછી વનો વી એ અને ન નકારાનો એ પાવન પછી મમતા તો મનો એમ પેલો એમ કેવો કરવાનો કેપિટલ વળી પાછો મો આવ્યો તો હવે આ એમ કેપિટલ કરવાનો નહીં સ્મોલ કરવાનો એમ એ પછી ત તલવાના તનો પી પાછળ શું છે કાનો એટલે શું કરશું કાનાનો એ મ મ તા પછી માલા તો માનો એમ એ લનો એમ પાછળ કાનો છે એટલે પાછળ શું લગાવશું એ એટલે આ શું થયું માલા પાના નંબર 18 ઉપર છે એસએમ માં માંથી જોઈને એસએમ માં પૂરતા જતો ચાલો જુઓ જે આપણે ગુજરાતી નામના અંગ્રેજી લખ્યા એના નીચે આવું આપેલું છે આપણે કે અંગ્રેજી નામના ગુજરાતી નામ લખો ઊંધું પેલા સ્પેલિંગ લખેલા છે અને એની સામે આપણે એનું ગુજરાતી નામ લખવાનું છે પાના નંબર 18 ઉપર જ આ છે એસએમ માં બરાબર એમાં તમને પેલું લખેલું એકનું છે ક થા એમાં જોજો તમને છે લખેલું એટલે આપણે નીચેનું નામ જોવાનું એમાં આપણને પેલા એકો છે માં મણી પાછળ એ છે એટલે એને માં પછી એન એ છે તો તમને થઈ શકે એન એમાં આમાં દીદી માં બોલ્યા તો આને ના એમ કેમ ન બોલાય આપણે એક પાછળ કેમ લખી છી જોજો આપણે ગમે એ મૂળાક્ષર બોલશું ને ન પ ફ એમાં પાછળ અ એવો આવશે ન અ એવો ન પ્લસ અ ન અ એટલે એની પાછળ શું લખવું પડે એ લખવો પડે એટલે એનો સ્પેલિંગ આવો થાય એન એ પછી પ ફ ભ ભ એમાં પાછળ જોજો અ એવો આવશે બધા મૂળાક્ષરમાં પાછળ અ એવો આપણે બોલી એટલા માટે પાછળ એ લાગે બરાબર પછી માં પછી આને શું વાંચશું ન વંચાય આને માન વ વિનો વ માન વ પાછળ વિની પાછળ એ નથી કેમ નથી મેં તમને કીધું છે કેમ કે સ્પેલિંગ લખતા હોય ત્યારે પાછળના મૂળાક્ષરમાં પાછળના સ્પેલિંગમાં ક્યારે એ લખવાનું હોય નહીં પાછળ એ ક્યારે હોય જ્યારે છેલ્લો મૂળાક્ષર કાના વાળો હોય ત્યારે પછી એ પૂછે રા જા રનો આર એ રનો આર કાનાનો એ રા પછી જનો સોરી જેનો જ પાછળ એ છે શું આવશે કાનો આવશે રા જા પછી ક અને શું વાંચશું ક એન એ એટલે ઈજના થશે ન અને કે એટલે ક ક ન ક પછી ડી એ આ એ પાનાનો દા અને એસ એટલે સસલાનો સ દા સ પછી આર એ એટલે રનો આર કાનાનો એ રા મ એમનો મ રા મ પછી એ પૂછે ક ગ ન ક નો કે એ નો ક વી એ નો ન ભ અને એન એટલે ન ક ગ ન અને છેલ્લો એકો છે આપણને મ એન એ એટલે ન અને પાછો એન એટલે ન મ ન ન સમજ પડી ચલો હવે આજનું લેસન તમારું શું છે અહીં નીચે લખી દઉં છું તો કે એસએમ પાના નંબર
નંબર 18 પૂરું. બીજું કઈ બુકમાં એક લખવાનું કે લેસન નથી. કાલ આપ્યું તું લેસન કર્યું બધાએ. કાલનું લેસન શું હતું? કાલનું લેસન હતું એસ ફોર લાઇન બુકમાં 10 સ્પેલિંગ લખવાના હતા, ગુજરાતી નામના સ્પેલિંગ લખવાના હતા, એવું કાલનું લેસન હતું. લેસન ફરજિયાત કરવાનું છે. દીદી બધાને કહેશે તે દિવસે સ્કૂલે બતાવવા આવવું પડશે. પછી ત્યારે નહીં હોય તો તમારે સ્કૂલે દીદી પાસે આવવાનું છે. એટલે યાદ રાખજો લેસન ફરજિયાત કરવાનું છે. જય હિન્દ, જય ભારત.